લુણાવાડાની નવજીવન હોસ્પિટલમાં બે દિવસ અગાઉ પ્રસૂતિ માટે હેલોદર ગામની ગર્ભવતી મહિલા દાખલ થઈ હતી. ગત મોડી રાત્રે આકસ્મિક ઊભી થયેલી પરિસ્થિતિમાં ઓપરેશન બાદ જન્મેલા નવજાત શિશુને તાત્કાલિક બાળકોના ડોક્ટર પાસે લઈ જવાની જરૂર પડી. લોકડાઉન દરમિયાન સુમસાન રસ્તા પર બાળકોના જીવ બચાવવા દોડતા પિતાની વહારે મહીસાગર પોલીસ લુણાવાડા પીઆઈ વિમલ ધોરડા અને પોલીસ જવાનોએ આવી તેને બાળકોની હોસ્પિટલે પહોંચાડી નવજીવન આપી માનવતા મહેકાવી. બે દિવસ અગાઉ હેલોદર ગામની ગર્ભવતી મહિલા લીલાબેન ખાંડ પ્રસૂતિ માટે લુણાવાડાની નવજીવન હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ગત મોડી રાત્રે આકસ્મિક ઓપરેશનની સ્થિતિ ઊભી થઈ હતી. હોસ્પિટલના ડોક્ટર એસપી પટેલ સફર ઓપરેશન કરતા પુત્રનો જન્મ થયો, પરંતુ પુત્ર જન્મતા રડ્યો નહીં અને તેની નાદુરસ્ત તબિયતને પગલે તાત્કાલિક બાળકોના ડોક્ટર પાસે લઈ જવાની ફરજ પડી હતી. બાળકના પિતા ભરતભાઈ પોતાના દીકરાને લઈ બાળકોની હોસ્પિટલ લઈ જવા રીતસર દોડ્યા. લોકડાઉનના પગલે સુમસામ રસ્તા હોસ્પિટલની બહાર નીકળતા સામી લુણેશ્વર પોલીસ ચોકીએ બંદોબસ્તમાં પીઆઈ વિમલ ગોરડાની પોલીસ જવાનોએ નવજાત દીકરાનો જીવ બચાવવા દોડતા પિતાને જોઈ તેની પૂછપરછ કરી વારે આવી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસના વાહનની રાહ જોયા વગર હાજર બાઇક ઉપર બેસાડી બાળકને હોસ્પિટલે પહોંચાડ્યો. મહીસાગર પોલીસે હૃદયસ્પર્શી કામગીરી ઉપરાંત બાળકની તબિયત અંગે સારા સમાચાર મળ્યા બાદ આજે બાળકને માતા પાસે લઈ જવા સુધી સતત પડખે રહી સહયોગ આપી સંવેદના દાખવી સાથે સાથે આ પરિવારને જરૂરી સહાય પૂરી પાડી ભરતભાઈ ખાંટના પરિવારે દેવદૂત બની આવેલી મહીસાગર પોલીસની આ માનવતાભરી કામગીરી માટે આભાર વ્યક્ત કરતા ગદગદ થઈ ગયા. જિલ્લા પોલીસ વડા ઉષા સાડાએ સતત પ્રજાની પડખે રહેતી મહીસાગર પોલીસ નવજાત શિશુને જન્મતા જ મદદ આપી શકી એનો આનંદ વ્યક્ત કર્યો હતો. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. મહીસાગરના હેલોદર ગામના બેન, એમને લીલાબેન નામ છે, લીલાબેન ખાંટ અને એમના હસબન્ડ ભરતભાઈ ખાંટ. હવે લીલાબેન નવજાત બાળકનો જન્મ આપેલો અને એ પછી આ બાળક છે બ્રીધિંગ, મતલબ એને શ્વાસમાં તકલીફ ઊભી થઈ જન્મતાની સાથે જ, એટલે બ્રીધિંગ પ્રોબ્લેમના કારણે લીલાબેનના સાસુ સબિતાબેન અને લીલાબેનના હસબન્ડ ભરતભાઈ ખાંટ આ બંને એ નવજાત બાળકને લઈ અને દોડીને લુણેશ્વર ચોકીથી, લુણાવાડામાંથી લુણેશ્વર ચોકી છે એરિયા, ત્યાંથી દોડીને જતા હતા. એટલે પોલીસે પૂછ્યું કે તમે નવજાત બાળકને લઈને કઈ બાજુ જાઓ છો, એટલે એમણે એવું કહ્યું કે જન્મતાની સાથે જ એને બ્રીધિંગમાં પ્રોબ્લેમ છે, એ બ્રીધ નથી કરી શકતું, તો એને પીડિયાટ્રિશિયનના ત્યાં અમે લઈ જઈએ છીએ બાળકોની હોસ્પિટલે, અને અત્યારે અમારી પાસે કોઈ વ્હીકલ છે નહીં, એટલે આ રીતના ચાલીને જઈએ છીએ. એ પછી પોલીસે ત્યાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વિમલ ધોવડા કરીને ત્યાં લુણેશ્વર ચોકી પર ફરજ પર હતા, એ અને LCB નો સ્ટાફના અમુક માણસો હતા, એ બધાએ એમને હેલ્પ કરી અને એમને બાઇકમાં તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા, અને એ પછી ત્યાં પીડિયાટ્રિશિયનના ત્યાંની ટ્રીટમેન્ટ ચાલી અને ટ્રીટમેન્ટ પછી એ બાળક છે હવે શ્વાસ લેતું થયું છે. તો પોલીસે એક આ સારી હેલ્પ કરી પબ્લિકના માણસને, અને એનાથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ એક ખુશીનું વાતાવરણ છે કે એક જન્મતાની સાથે જ કોઈ બાળકને પોલીસની તરીકે આપણે એને થોડુંક મદદ કરી શક્યા.